આજ રોજ 25 ડિસેમ્બર હોય દુનિયાભર તેમજ સુરતમાં ભારે ધામધૂમપૂર્વક નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ખ્રિસ્તી સમુદાયના લોકો ચર્ચમાં જઈ પ્રભુ જીસસને પ્રાર્થના કરે છે, તેમજ ચર્ચનો શણગાર કરી ક્રિસમસ ટ્રી પણ બનાવવામાં આવ્યું હતું. ભારતની અંદર ભલેને ખ્રિસ્તીઓની સંખ્યા ઓછી હોય, પરંતુ આખી દુનિયામાં મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ ધરાવતા હોવાથી ક્રિસમસ હવે દુનિયાનો તહેવાર બની ગયો છે. એટલા માટે જ આજે આખી દુનિયાની અંદર ક્રિસમસને પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેવી રીતે દિવાળી અને ઈદની જેમ બજારમાં મૂળ તહેવાર બની જાય છે, અને હવે ક્રિસમસ વખતે પણ મોટા મોટા સેલની ઘોષણાઓ થઈ રહી છે. ગિફ્ટની ખરીદી, તેને પોતાના પ્રિયજનોની નજરથી સંતાડીને રાખવા, સિંગિંગ અને આ બધી વસ્તુઓ ક્રિસમસ સાથે જોડાયેલી છે, જે દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. પહેલા માત્ર ફોરેનમાં જ ક્રિસમસની સેલ લાગતી હતી, પરંતુ હવે તો ગોવા, કેરાલા, મુંબઈ અને ઉત્તર ભારતમાં પણ ક્રિસમસની અનોખી ઉજવણી જોવા મળે છે. તેવી જ રીતે સુરતની પણ અનેક ચર્ચમાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ પ્રભુ જેસસની પ્રાર્થના કરી નાતાલ પર્વની ઉજવણી કરી રહ્યા છે. મારું નામ છે રેવરન ઉદય ભાદરુ. આજે જે ક્રિસમસ ઉત્સવ ઉજવીએ છીએ એમાં પ્રભુ શ્રી ખ્રિસ્તના જન્મની અમે ઉજવણી કરીએ છીએ. પ્રભુ શ્રી ખ્રિસ્તે 2000 વર્ષ પહેલાં પૃથ્વી પર જન્મ લીધો હતો, જેથી કરીને સમસ્ત માનવ જગતને માટે, માનવ જાતને માટે તેઓ ઉદ્ધારનો સંદેશો લાવ્યા છે, અને આ નાતાલે અમે આ ઉદ્ધારના સંદેશાને લઈને ઉજવીએ છીએ. અહીંયા આ ચર્ચ એ ગુજરાતનું જૂનામાં જૂનું ચર્ચ છે, અને અહીંયા 200 વર્ષ જૂના 2 બાઇબલ મૂકવામાં આવ્યા છે, કે જે અહીંયા આગળ ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યા છે. તદઉપરાંત ચર્ચ બેલ છે, એ પણ 200 વર્ષ જૂનો ચર્ચ બેલ છે. હા, ક્રોસનું મહત્વ, આ ક્રોસ મોટો બનાવવામાં આવ્યો છે, જેથી કરીને તમે દૂરથી પણ, લગભગ 2-3 કિલોમીટર દૂરથી પણ તમે આ ચર્ચને જોઈ શકો છો. નાતાલના તહેવારમાં લોકો ઘર, ઓફિસ, દુકાનો વગેરે સજાવે છે. આ તહેવાર સમગ્ર વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભારતમાં પણ આ તહેવાર ખૂબ જ પ્રચલિત છે. બાળકોને પણ આ તહેવાર ખૂબ જ ઉત્સાહિત લાગે છે. સાન્ટાક્લોઝની વાટ બાળકો આખા દિવસ દરમિયાન જોતા રહે છે. તેમને ભેટ મળે છે એ બાળકો માટે ક્રિસમસ સોક્સ ક્રિસમસની સાંજે ઘરની બહાર લટકાવે છે, જેથી સાન્ટાક્લોઝ રાત્રે આવે અને તેમાં ગિફ્ટ મૂકી જાય. બાળકોની વચ્ચે ક્રિસમસને લઈ અલગ અલગ કહાનીઓ પ્રસિદ્ધ છે. તેમના માટે આ તહેવાર ખુશીઓનો પિટારો લઈ આવે છે. ભારત એક વિવિધતાથી ભરેલો દેશ છે, અને આ તહેવાર ભારતમાં પણ ખૂબ ઉત્સાહથી સેલિબ્રેટ કરવામાં આવે છે. મારું નામ હિરલ છે. આજે જીસસ ક્રાઇસ્ટનો બર્થ થયો છે, અને આપણને તારવા માટે, દુનિયાને તારવા માટે એમનો જન્મ થયો છે. અને મારી એવી ઈચ્છા છે કે બધા પ્રેયર કરે કે બધાના હૃદયમાં પણ જીસસ ક્રાઇસ્ટનો જન્મ થાય, અને બધા જીસસ ક્રાઇસ્ટમાં બિલીવ કરે અને પ્રેયર કરે. ફૂલ યર અમે વેઇટ કરીએ છીએ સેલિબ્રેશન કરવા માટે, ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરવા માટે, જીસસ ક્રાઇસ્ટનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે ફૂલ ફેમિલી સાથે. મારું નામ નિશ. મેઇન તો જીસસનો જન્મ થયો છે, એટલા માટે જન્મ થાય ને પછી બોર્ન થાય ને એના માટે. ક્રિસમસ દરમિયાન જ પ્રભુ ઈસુનો જન્મ થયો હતો. બાઇબલમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુનો જન્મ આ દુનિયાથી નાના મોટા, ધનવાન ગરીબ, ઊંચ નીચના ભેદભાવને દૂર કરવા માટે થયો હતો. પ્રભુ ઈસુએ ગરીબ કુળમાં જન્મ લઈને ગરીબ અને લાચાર લોકોને નવું જીવન આપવા ધરતીમાં જન્મ લીધો હતો. બાઇબલ અનુસાર ઈશ્વરે પોતાના ભક્ત યાસાહાના માધ્યમથી 800 વર્ષ પૂર્વજ ભવિષ્યવાણી કરી લીધી હતી કે આ દુનિયામાં એક રાજકુમાર જન્મ લેશે, અને તેનું નામ ઇમેલુન એલ રાખવામાં આવશે. ઇમેલેનું એલનો અર્થ થાય છે કે ઈશ્વર આપણી સાથે. આ રીતે પ્રભુ ઈશ્વરે પૃથ્વી પર જન્મ લીધો. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.